नमस्कार विद्यार्थी मित्रों, श्याम सर एजुकेशन में आप सबनो हार्दिक स्वागत छे। आजे आपणे अभ्यास करवाना छीए धोरण 10 गणित प्रकरण नंबर 4 द्विघात समीकरण તેમનો સ્વાધ્યાય 4.2 અને પ્રશ્ન નંબર 3। જો તમે પ્રથમ વખત ચેનલ પર આવ્યા છો અથવા તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી અમારા આવનાર તમામ વિડીયો તમને મળતા રહે, સાથે ઓલ નોટિફિકેશન એક્ટિવ કરી નાખવા જેથી નોટિફિકેશન પણ મળતા રહે। શરૂ કરીએ પ્રશ્ન નંબર 3। આપણને એવું કીધું છે કે બે એવી સંખ્યાઓ શોધો કે જેનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય। આપણે ધારી લઈએ, ધારો કે બે સંખ્યાઓ x અને y છે, તેથી સરવાળો 27 એટલે x પ્લસ y બરાબર 27, તેથી y બરાબર શું થાય તો કે 27 માઇનસ x। અને સમીકરણ નંબર 1 કહી દીધું, સિમ્પલ છે। હવે તો કે એ બંનેનો ગુણાકાર કેવો હોય 182, બંનેનો ગુણાકાર 182 છે, એટલે કે x ઇન્ટુ y બરાબર 182। વાયની કિંમત મૂકી દીધો એટલે x 27 માઇનસ x બરાબર 182, ગુણાકાર કરો એટલે 27x માઇનસ x નો વર્ગ બરાબર 182। સામે જવા દો એટલે x નો વર્ગ માઇનસ 27x પ્લસ 182 બરાબર 0। હવે તો કે આપણે 182 ને અવયવ પાડવા પડશે, એવા અવયવ પાડવાના કે સરવાળો 27 થાય, તો અવયવ પાડી નાખીએ આપણે। હવે 91 તો 2 વડે નહીં, 3 વડે નહીં, 5 વડે નહીં, 7 વડે, 13 7 91 ને 13 1 13, 7 2 14 ને 13 13 2 26 ને 1 27 થઈ ગયા। આપણે અવયવો મળી ગયા કયા, 14 અને માઇનસ 13, બેને કરો એટલે તમને 182 છે તે મળી જશે। તેથી એક્સ નો વર્ગ માઇનસ 14x માઇનસ 13x પ્લસ 182 બરાબર 0। એક્સ કોમન લ્યો એટલે એક્સ માઇનસ 14, ત્યાંથી માઇનસ કોમન લ્યો એટલે અંદર માઇનસ હોય તો પ્લસ ને પ્લસ હોય એ માઇનસ, 13 કોમન લઈ લ્યો, 13 કાઢ નાખો એટલે અંદર શું હશે, 7 2 14, એટલે અહીંયા વધ્યા એક્સ, અહીંયા વધ્યા 14 બરાબર 0। તેથી એક્સ માઇનસ 14 અને એક્સ માઇનસ 13 બરાબર 0। તેથી એક્સ માઇનસ 14 બરાબર 0 અથવા એક્સ માઇનસ 13 બરાબર 0, એટલે એક્સ બરાબર 14 અથવા એક્સ બરાબર 13, બે માટે આપણે જોવું પડે કે જો એક્સ 14 હોય તો વાય છે બીજી સંખ્યા 13 મળે, અને એક 13 હોય તો બીજી 14 મળશે। જો એક્સ બરાબર 14 તો વાય બરાબર શું હતું, 27 માઇનસ 14, 27 માઇનસ 14 એટલે 13, જો એક્સ બરાબર 13 તો વાય બરાબર 27 માઇનસ 13 બરાબર 14। તો આપણને બંને સંખ્યાઓ મળી ગઈ કે જો એક્સ 13 હોય તો બીજી 14 મળે, અને 14 હોય તો બીજી 13 મળે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા શોધો। આપણે અગાઉના એક દાખલાની અંદર પણ ધાર્યું હતું કે બે ક્રમિક ધન સંખ્યા એટલે એક્સ અને એક્સ પ્લસ 1। ધારો કે બહુ જ સરળ છે, બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ એક્સ અને એક્સ પ્લસ 1 છે, હવે તેમના વર્ગોનો સરવાળો 365 છે, તેમના વર્ગોનો સરવાળો 365 હોવાથી એટલે
આનો વર્ગ અને આના વર્ગનો સરવાળો. આનો વર્ગ અને આના બેના વર્ગનો સરવાળો કેટલો? 365. સાદુરૂપ આપીએ એટલે એક્સ વર્ગ, અહીંયા તો કે એક્સ વર્ગ પ્લસ 2x પ્લસ 1 બરાબર 365. આ થઈ ગયું 2x વર્ગ પ્લસ 2x, અને આને ડાબી બાજુ લઈ લઈએ આપણે. એટલે 2x વર્ગ પ્લસ 2x માઇનસ 364 બરાબર 0. હવે બધાને બે વડે ભાગી નાખીએ એટલે એક્સ વર્ગ પ્લસ એક્સ, અને આને બે વડે ભાગો 18 × 36 162 બરાબર 0. આપણે 182ના ભાગ પાડવા છે. અંતિમ પદ માઇનસ છે એટલે અવયવો જે પડશે તે એક માઇનસ ને એક પ્લસ હશે, મોટાને મધ્યમ પદ. 182ના અવયવો આપણી પાસે છે જ, એમાંથી જ આપણે જોઈ લઈએ તો 7 × 14 ને 13, આને પ્લસ કીધી ને આને માઇનસ કીધી તો પ્લસ 1 મળી ગયા, ને ગુણાકાર થઈને માઇનસ 1 માઇનસ છે એટલે માઇનસ 182 મળી જશે, આપણે રેડીમેડ જ હતું. એટલે એક્સ વર્ગ પ્લસ 14x માઇનસ 13x માઇનસ 182 બરાબર 0. આમાંથી એક્સ કોમન લ્યો એટલે એક્સ પ્લસ 14, માઇનસ કોમન લ્યો એટલે કાઉન્સમાં 2 પ્લસ 13 કોમન લ્યો એટલે અહીંયા વધ્યા એક્સ, અહીંયા વધ્યા 14 બરાબર 0. એટલે એક્સ પ્લસ 14 તો એક્સ માઇનસ 13 બરાબર 0. એટલે એક્સ પ્લસ 14 બરાબર 0 અથવા એક્સ માઇનસ 13 બરાબર 0. તેથી એક્સ બરાબર માઇનસ 14 અને એક્સ બરાબર 13. આપણે અહીંયા ધન પૂર્ણાંક ધાર્યા એટલે આ તો વિકલ્પમાં જોવાનું જ નથી આવતું, કારણ કે આ સત્ય નથી. જે સત્ય નથી શું કામ? કારણ કે આપણે ધન પૂર્ણાંકો ધાર્યા, ધન પૂર્ણાંકો તો ધન જોવા જોઈએ ને, તેથી આપણે એક પૂર્ણાંક 13 મળ્યો અને બીજો એના પછી એક વધારે, તેથી માંગેલ ધન પૂર્ણાંક એક્સ બરાબર 13 અને એક્સ પ્લસ 1 એટલે 13 પ્લસ 1 બરાબર 14 મળે છે. તો આ થઈ ગયા આપણા 4.2ના પ્રશ્ન નંબર 3 અને 4. ફરી મળીશું નવા વિડીયોની અંદર દાખલા નંબર 5 સાથે. આ વિડીયો તમને કેવો લાગ્યો એમને કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, જેથી અમારું પણ ઇન્સ્પિરેશન વધતું રહે, અમને પણ નવા નવા વિડીયો તમારા માટે કંઈક નવું બનાવવાની ઈચ્છા વધારે થાય. અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેવી. આભાર. જય હિન્દ.